आज ना अपना व्याख्याता है भाई श्री सचकांत भाई मेहता राजकोट थी पधारे छे। खास अपनी व्याख्यानमाला माटे ज आ एक दिवस की छूट ले छे, कारण के राजकोट में संघ में एमने घनी बधी जवाबदारी होय छे। दर वर्षे अपने लाभ आपे छे। नमस्कार मंत्र एमनो जीवन मंत्र छे। नौकार मंत्रनी आराधना एमना जीवननी आराधना छे। અને આજે તેઓ નમસ્કાર મંત્ર એ વિષય ઉપર આત્મસિદ્ધિ નમસ્કાર મંત્ર દ્વારા કેવી રીતે થઈ શકે એ વિષય ઉપર પ્રવચન આપવાના છે। સચકાંતભાઈને એમનું પ્રવચન કરવા માટે વિનંતી કરું છું। આ પુણ્યની ગંગારૂપીમાં પ્રવેશ એવા મહાનુભાવોનો પણ અહીં પ્રણામ કરીને હું ધન્ય અનુભવું છું। आकृष्टिं सुरसंपदां विदधति मुक्तिश्रियो वश्यतां मुच्चाटं विगतां चतुर्भुविभुवां आविद्वैषमात्मैनशाम् स्तंभं दुर्गमनं प्रति प्रयततां मुक्तिश्रियो वश्यतां पायात् पञ्च नमस्कृति क्षरमयी साराधना देवता। नमस्कार मंत्रना अक्षरोमा पायात् पंच नमस्कृति अक्षरमयी। आ नमस्कार मंत्रना अक्षरों में जेने पण पोताना जीवनों समय स्मरण माटे श्रवण माटे के कृति माटे आपेलो छे ते समय एना जीवननी शाश्वती क्षण बनी जाय छे। ही ट्रांसेंड्स the space and time restrictions અને એક શાશ્વતીમાં આ નમસ્કાર મંત્રના માધ્યમથી પોતાની જાતને મૂકે છે। શ્રવણ માંગલ્ય છે, જેને સાંભળતા મંગલ ઉત્પન્ન થાય। સ્મરણ માંગલ્ય છે, શ્રુતિ માંગલ્ય છે, શ્રવણ માંગલ્ય છે, કૃતિ માંગલ્ય છે અને પરમાર્થ માંગલ્ય છે। કારણ ત્રણ વસ્તુઓ આ નમસ્કાર મંત્ર માટેની વિશિષ્ટ લક્ષણો મહાપુરુષોએ બતાવેલા છે। સનાતનો નિત્ય નૂતન સ્વરૂપ મંત્ર, આ મંત્ર સનાતન છે, અર્થાત તીર્થંકરોએ પણ પોતાના કેવલ જ્ઞાનમાં જે નાદ બ્રહ્મરૂપી વિશુદ્ધ ચૈતન્ય જગતમાં પ્રસરી રહ્યું છે તેને સાંભળીને પરાવાણીમાંથી વૈખરી વાણીમાં અક્ષુણ્ણ રીતે મૂકી દીધેલો છે। અને એટલા માટે જ તીર્થંકર ભગવંતોને નમસ્કાર મંત્રના આર્ષ દ્રષ્ટા કહે છે, સ્રષ્ટા કહેતા નથી। સનાતન છે શબ્દથી, અર્થથી, ભાવથી, ક્ષેત્રથી, કાળથી, શક્તિથી, સમાધિથી, સમૃદ્ધિથી સનાતન છે। અને તેની સાથે બીજો જે ગુણ છે તે નિત્ય નૂતન છે। પ્રકર્ષેણ નવઃ સ નમસ્કારઃ, પ્રચુર નવીનતા છે। આ નમસ્કાર મંત્ર 21મી સદીમાં આઉટ ઓફ રેલેવન્સ બન્યો છે એમ કોઈ નહીં કહી શકે। દરેક યુગમાં યુગે યુગે તેની અનુપ્રેક્ષાઓ સાધકને આશ્રિત બનીને જુદી જુદી ઉત્પન્ન થાય, પણ પરંતુ પરસ્પર અવિરોધી બને, નિત્ય નૂતન છે। રોજ નૌકાર ગણો અને રોજ સ્ફૂર્તિ મળે, રોજ નૌકાર ગણો અને રોજ મંગલ કલ્યાણ આવાસમ થાય। સનાતન છે, નિત્ય નૂતન છે અને સ્વરૂપ મંત્ર છે।
आ मंत्र ए स्वाधीनता नो मंत्र छे, पराधीन करनार नथी। घणा बधा मंत्रो एवा होय, देवदेवीओने पराधीन रह्यो अने ज्यां सुधी एमने पराधीन रहो त्यां सुधी देवदेवी प्रसन्न थाय। पण अहीं तो एक एक अक्षर उपर देव अने देवीओ आ मंत्रनी पूजा करे छे। स्वरूप मंत्र छे, अर्थात मारू पोतानू विस्मरायेलू जे स्वरूप छे ए स्वरूप ने पाछु आपवा माटेनी शक्ति अने सामर्थ्य नमस्कार मंत्र में रहेलू छे। सांप्रत काल में पण आ नमस्कार मंत्रनी त्रण विशिष्ट शक्तिओ नो अनुभव आपणे करवो जोईए, करी शकाय। सौथी प्रथम नमस्कार मंत्र ए जैनत्वनु बीज साचवे छे। इट प्रिजर्व्स द जेनेटिक कोड ऑफ अवर जैन्स। भले कड़ियुग में आया पण हूँ तो बहु स्पष्ट मानु छु रमण भाई कि आ पृथ्वी उपर नु कोई हालतू चालतू दिव्य मनुकूल होय तो ते आ जैनोनो छे। The Jains are the divine family walking on this earth. કેમ કે જન્મજાત એમને સદગુણોના સંસ્કાર, અહિંસા, પ્રેમ, પુણ્ય, દયા એવા મળેલા છે કે જો એનું સિંચન કરવામાં આવે તો એ એક વટવૃક્ષ બની શકે। અને એટલા માટે જ આપણે ત્યાં બાળકને જન્મતાની સાથે એના કાનમાં એના શ્રવણના મહાદ્વારમાં નમસ્કાર મંત્ર આપવામાં આવે છે। જૈનત્વનું બીજ સાચવે। અને બીજું એક એવા સામાજિક વાતાવરણમાં જીવીએ છીએ બધાને ભય સંજ્ઞા લાગુ પડેલી છે। સુરક્ષાનું એક અદ્ભુત કવચ નમસ્કાર મંત્ર આપે છે। ઇટ પ્રોવાઇડ્સ અસ એ પ્રોટેક્ટિવ કવર અગેન્સ્ટ ઓલ ધ ઓડ્સ ઇન લાઈફ। જીવનમાં આવતા તમામ વિઘ્નોની સામે એક સુરક્ષાનું કવચ આપે છે। તારાબેને નવમા પુણ્યની સરસ વાત કરી, એક પ્રયોગાત્મક રીતે વાત કરીને આગળ ચલાવું કે જ્યારે પણ જીવનમાં સંકલેશ હોય, વિઘ્નો આવતા હોય ત્યારે આજ્ઞા ચક્રમાં માત્ર 12 નૌકાર ગણજો, તમને સુરક્ષાનું કવચ આપોઆપ મળી જશે। કોઈ અશુભ વિચાર તમારી ચેતનામાં પ્રવેશી નહીં શકે। આ એક પ્રયોગ કરવા જેવો છે। હું તો રમણભાઈને ઘણીવાર કહું છું કે હવે આ પ્રવચનોનો યુગ માત્ર નહીં ચાલે, પ્રયોગમાં જવું પડશે। અને એટલા માટે જ સુરક્ષાનું કવચ આપે છે। અને ત્રીજું કામ શું કરે છે તો કે વિશ્વ શાંતિનો શ્રેષ્ઠ પ્રકલ્પ છે। નમસ્કાર મંત્રના અક્ષરો એ સુષમ સ્પંદનો છે, દે આર ધ હાર્મની વેવ્સ। એ અક્ષરોને જ્યારે આપણે સ્મરણ કરીએ છીએ ત્યારે 14 રાજલોકમાં આ સુષમ સ્પંદનો ફેલાઈ જાય છે। ગઈસાલ જે ધરતીકંપ થયો, વૈજ્ઞાનિકોએ આપણા પાસે એક તારણ મૂકેલું છે કે જગતમાં હિંસાથી ઉત્પન્ન થયેલા અમાપ વિષમ સ્પંદનો પૃથ્વીમાં ઉતર્યા અને પૃથ્વી ધણધણી ગઈ। તો આ વિષમ સ્પંદનોને પ્રતિકાર માટે આ સુષમ સ્પંદનો કરવા એ આપણું કર્તવ્ય બને છે। ધ રેલેવન્સ ઓફ નમસ્કાર મંત્ર ફોર ધ પ્રેઝન્ટ ટાઈમ્સ। પરંતુ આટલું કયા પછી ત્રણ આપત્તિઓ પણ આપણને જીવનમાં સાથે સાથે આ કાળમાં આવીને મળેલી છે। પહેલી આપત્તિ છે આપણા બધાના જીવનમાં, જીવન અને પ્રભુની સાથેની સાંકળ તૂટી ગઈ છે। વી હેવ લોસ્ટ ધ કોન્ટેક્ટ, ધ ગોડ ટચ, ધ ગોડ કોન્ટેક્ટ, ધ ગોડ પ્રેઝન્સ ઇન અવર લાઈફ। પ્રભુની સાથેની આ સાંકળ તૂટી જવાને કારણે આપણે જાણે કે નિરાધાર બનેલા છીએ। આ પહેલી આપત્તિ છે અને એનું કારણ
અમાપ બેસુમાર ભૌતિકવાદને સામાજિક જીવનમાં મળેલી સ્વીકૃતિ. વી આર ઓલ હિપ્નોટાઇઝ્ડ. એક એવું વશીકરણ આ ભારતીય સમાજ ઉપર લાગેલું છે કે જાણે કે ભૌતિકવાદની ઉન્નતિ એ જ આપણા જીવનનો સંદર્ભ હોઈ શકે. હાઉ ટુ ડી હિપ્નોટાઇઝ, એને દૂર કેમ કરવો? કાલે જ એક બીજી જગ્યાએ આ જ પ્રવચન એક હોસ્પિટલના ઓડિટોરિયમમાં દેવાનું હતું ત્યારે મેં કહ્યું કે બાયપાસ સર્જરીની તો ઘણી બધી વાતો ચાલે છે, પણ જો મને નમ્ર રીતે કહેવાની છૂટ આપો તો હું કહી શકું કે આપણે બધા જ સ્પિરિચ્યુઅલ આર્ટેરિયોસ્ક્લોરોસિસ, આપણી નાળીમાંથી અધ્યાત્મ એટલી બધી ચોક થઈ ગઈ છે કે જાણે કે આપણે કોઈ અધ્યાત્મના વંશજ છીએ એ જ ભૂલી ગયા છીએ. ઓલી બાયપાસ તો થઈ શકે છે, પણ આ સ્પિરિચ્યુઅલ આર્ટેરિયોસ્ક્લોરોસિસની બાયપાસ કઈ રીતે કરવી? બહુ સહેલું છે, માત્ર શ્વાસોશ્વાસની સાથે આ નમસ્કાર મંત્રના શબ્દોને ચેતનામાં લઈ જાઓ. આ અક્ષરોના અર્થમાં જવાની બહુ આવશ્યકતા નથી, માત્ર શબ્દની સાથે ચેતના જોડાઈ જાય. જેમ કોઈને ત્યાં આપણે જમવા ગયા હોઈએ અને ખૂબ સુંદર ભોજન પીરસાઈ ગયું હોય અને પછી શ્રાવિકા કે ગ્રહિણી કહે કે ઉભાર્યો, શરૂ કરતા પહેલાં આ ભોજન અમે કેવી રીતે બનાવ્યું એની વાત તો સાંભળો, અમે દૂધ ત્યાંથી લાવ્યા, મિષ્ટાન ત્યાંથી લાવ્યા અને આવી રીતે કર્યું આ મસાલો. અરે ભાઈ, જ્યારે સેવન કરવાનો વખત આવે ત્યારે ભોજન ઉપરની મીમાંસા ચાલે નહીં. એમ મહાપુરુષોએ આ નમસ્કાર મંત્ર આપણને આપેલો છે, માત્ર એને ગણો અને જુઓ, ફીલ ઇટ એન્ડ ફીલ ધ ડિફરન્સ. આ મંત્ર તપોદ્રષ્ટ છે, તપોદ્રષ્ટ. તપથી જ એનું જે છંદસ્ત ઢાંકણું ઢાંકેલું છે તે ખોલી શકે. તો એ ક્યું તપ છે? એ ક્યું તપ છે? તો કે સંખ્યાથી જપને ઉલ્લંઘી જાઓ. અમારા જંબુવીજી મહારાજ સાહેબ, જે આજે રાજસ્થાનના એક નાકોડા ક્ષેત્રમાં એક અભિક્ષણ જ્ઞાનની સાધના કરી રહ્યા છે, ચાર ચાર તો ફોરેન યુનિવર્સિટીઝના પ્રોફેસર એમની પાસે ભણવા બેઠેલા છે અને જે કામ કરી રહ્યા છે, હું આપને એટલું જ કહું કે માત્ર એકવાર એને દર્શન કરજો. એ કહેતા હતા કે પહેલાં પ્રભુના જપ દ્વારા હું ભગવાનનું ધ્યાન કરતો હતો, હવે ભગવાન મારું ધ્યાન કરે છે, મારું ધ્યાન રાખે છે. એક વખત નમસ્કાર મંત્રની સાથે ચેતના એવી ઓતપ્રોત બની જાય કે જેથી આપણને એમ લાગે કે પ્રભુ આપણી સાથે જ ચાલી રહ્યા છે. તપોદ્રષ્ટ આ મંત્ર છે અને જૈનો પાસે એને એનું ઢાંકણું ખોલવા માટે જપ અને જપ યજ્ઞ જેવી ઉમદા એક આરાધના મળેલી છે. બીજી જેટલી એક મહત્વની વાત કરવી છે, ધ આરએનડી સ્ટેશન્સ, જીવનમાં નમસ્કાર મંત્રની જે કંઈ પણ આરાધના થઈ છે એ દેવગુરુની કૃપાથી આ યુગને માટે યોગ્ય એવી વાતો આપની પાસે મૂકવી છે. આ મંત્રમાં મહાપુરુષોએ કહેલું છે અનાદિ સિદ્ધ દેવત્વ રહેલું છે. આ શબ્દ પારિભાષિક લાગશે, અનાદિ સિદ્ધ દેવત્વ એટલે જે અક્ષરોમાં દેવ સ્વયં પ્રતિષ્ઠિત બનેલા છે, એની પ્રતિષ્ઠા કરવાની જરૂરત નથી. મંદિરમાં ભગવાન પધરાવવા હોય તો કોઈ પણ એવા સુવિહિત ગીતાર્થ ગુરુ પાસે એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ, ત્યાર પછી જ એ મૂર્તિ મૂર્તિ મટીને ભગવાન બને છે. પણ આ નમસ્કાર મંત્રના અક્ષરો એ સ્વયં અનાદિ સિદ્ધ દેવત્વને પ્રામેલા છે, કૃતક દેવત્વ નથી. મૂર્તિનું શિલ્પ, એક નાનકડો દ્રષ્ટાંત આપો કે એક મૂર્તિ જો ઘડવાની હોય તો શિલ્પી શું કરે? એક ચોરસ આરસપાળનો ચોસલો, હી બ્રિંગ્સ આઉટ એ સ્ક્વેર બ્લોક, એની પાસે લાવે અને પછી શું કરે?
छीणी हथोड़ी थी एने कोतरी कोतरी ने एमाथी भगवान घड़े। अनो तात्विक अर्थ शू छे? आरसना चोसलामांथी बिन जरूरी भाग खोतरवाथी भगवान स्वयं प्रगट थाय छे। एम आपणा पण जीवनमांथी बिन जरूरी भाग जो आ परुषण पर्वदनन खोतरी खोतरी ने काढ़ी नाखो तो बधा ज नाम रूपों में तारू ज दर्शन करिए, बधा ज नाम रूपों में तारी ज सेवा करिए। आपणे पण शिल्पी बनीने द नॉन एसेंशियल पार्ट्स फॉर लाइफ एने काढ़ी नाखो तो स्वयं भगवान बनी शको छो। अनादिसिद्ध देवत्व की जारे बात करिए छे त्यारे नम्रपणे हूँ कहवा मागु छू कि भगवान आत्मा अहीं हृदय में बिराजमान ज छे। जो तमे एक विचारो 50 वर्षनु आयुष्य 60 वर्षनु आयुष्य अने हवे तो रमण भाई 75 आसपास पहुंचा ने 75 वर्ष सुधी जे आपणा शरीर तंत्रनी अनेक अनेक प्रक्रियाओने आपणा कीधा वगर चालू राखे ए भगवान आत्मा नहीं तो कोण छे? अने एक वक्त भगवान आत्मा जो सूई जाए तो शू थाय? राम बोलो भाई राम थाय। तो आ भगवान आत्मा जे देह ने चलावी रह्या छे एने आपणे आध्यात्मिक उत्थान ने माटे योग निद्रा मां मूक्या छे। आत्मसिद्धि नो उपनिषद ऊपर नी वात करवी छे। आ नमस्कार मंत्र ए आत्मसिद्धि नो प्रकल्प छे। आत्मसिद्धि आजे खूब सरस रीते आराधनामां आवे छे। एमाय कृपाळु देवना आराधको ए आत्मसिद्धिने तो खूब पोतानी गणीने तेनी करे छे। ए षट्स्थानक आत्मा छे, नित्य छे, कर्म छे, कर्मनो कर्ता छे, मोक्ष छे अने मोक्षनो उपाय छे। आ जे वात मूकी ए तो मात्र एक स्टेटमेंट ऑफ फेक्ट छे, मात्र एक ज्ञाननी एक भूमिका मूकी, ए परोक्षानुभूति छे। नमस्कार मंत्र अपरोक्षानुभूतिनो मंत्र छे। षट्स्थान ज्यारे षट आवश्यक साथे भड़े त्यारे तत्व प्रकाश पामे। षड आवश्यक क्या? तो कहे छे के सौथी प्रथम सामायिक। सामायिक ने माटे हमारा गुरु महाराज कहता कि जे कोई पण आत्मविस्मृतिना रोग थी पीड़ाता होय, आपणे बधाज आत्मविस्मृतिना रोगी छीए, बधाज रोग आत्मविस्मृति छे, जे कोई पण आत्मविस्मृतिना रोग थी पीड़ाता होय एने सामायिक रूपी हॉस्पिटल में दाखल थवू पड़े। रमण भाई सामायिक 24 अथ्थो 24 तीर्थंकरोनो उत्कीर्तन, गुरु वंदन, प्रतिक्रमण, कायोत्सर्ग अने पचका, षड स्थान ज्यारे षड आवश्यक में भड़े छे त्यारे तत्व प्रकाशित थाय छे। कई रीते? तो के मोक्ष छे एनो उपाय छे, तो मोक्ष छे एनुं कारण सामायिक, आत्मा स्वयं सामायिक स्वरूप छे। नमो नमो रिहंताणमनो नमो, अने एनो उपाय 24 अथ्थो के जेणे मोक्ष मार्ग आपणने बताव्यो तेने नमस्कार, आपणा माटे मोक्ष मार्ग प्रगट करशे। तो अरियंत अने सिद्धने नमस्कार ए मोक्षनो उपाय। आत्मा छे अने नित्य छे, आ बे सूक्ष्म वात छे। આપણે જો પર્યુષણ પર્વમાં બધા જ કાંઈક ને કાંઈક થોડાક પચખાણ લેશો, એ પચખાણનો અર્થ શું છે? કે જે મારું નથી એને હું વસી રહું છું। કોઈ જો આત્માને વસી રહેવાતો નથી તો પચખાણ એ આત્મા છે એની પ્રતીતિ સાંગોપાંગ કરે છે। પચખાણ શેનું લેવાય? કે જે મારું નથી એનું પચખાણ લેવાય, પણ મારો આત્મા તો સ્વયં છે, મને કે આત્માનું પચખાણ આપો તેમ નહીં થઈ શકે। એક બીજા ચિંતક ઘણી વાર કહેતા હતા મને કે અનંત કાળથી અનંત દેહ બદલાયવા, આત્મા કેટલા બદલાયવા? રમણભાઈ મને ખબર નથી હો, આત્મા બદલે કે એક જ આત્મા, અને મોક્ષમાં પણ આ જ રહેવાનો છે। આત્મા છે અને નિત્ય છે, કાયોત્સર્ગ
કાયાનો ઉત્સર્ગ સ્વેચ્છાએ કરી અને ઉત્સર્ગ કરવાનો જે અભ્યાસ છે એ બતાવે છે કે કાયાના ઉત્સર્ગ પછી પણ એક મારું જે અસ્તિત્વ છે એનો હું અનુભવ આ જ ભવમાં કરી શકું. કર્મ છે અને કર્મનો કર્તા છે ગુરુવંદન, અને એની સાથે આવે છે પ્રતિક્રમણ. કર્મનો કર્તા છે એ કર્તાથી પાછા ખસવું એ પ્રતિક્રમણ છે. એસો પંચ નમુક્કારો એ પ્રતિક્રમણ છે, અને કર્મનો ભોગતા છે આપણને દેવ ગુરુ ભગવંતે આ ભોગતા પદ બતાવ્યું કે તું જો ધારે તો મોક્ષનો પણ ભોગતા બની શકે. એ રીતે ષટ સ્થાન, ષડ આવશ્યક અને નમસ્કાર મંત્ર એ ત્રણેય અભેદમાં રહેલા છે, અને માટે જ નમસ્કાર મંત્ર એ આત્મસિદ્ધિનું ઉપનિષદ છે. વાત આગળ ચલાવી છે કે આ માત્ર આટલું સમજ્યા પછી આચરણનો વિલંબ છે. મારા એક મિત્ર ડૉક્ટર છે, એ મુંબઈમાં જે છે ગાલા કરીને છે, એ કહેતા હતા કે સત્યને જાણ્યા પછી તેના આચરણમાં થતો વિલંબ એ આયુર્વેદમાં કહે છે પ્રજ્ઞાનો અપરાધ છે, પ્રજ્ઞાપરાધ છે, અને બધા જ રોગની ઉત્પત્તિનું કારણ આ પ્રજ્ઞાપરાધ છે. શરીર માંદું પડતું જ નથી, મન માંદું પડે છે. શરીર દ્વારા એ પોતાનું સિગ્નલ્સ મોકલાવે છે કે ભાઈ તું પાછો ફર, પાછો ફર, પાછો ફર. શરીર એ તો આ ભગવાન આત્માનો પુરોહિત છે. વિચાર તો કરો કે આવું દિવ્ય આયતન આખી એ માનવ સૃષ્ટિમાં ઉત્ક્રાંતિનું શ્રેષ્ઠ દર્શન એ માનવી છે. આવો દેહ મળ્યા પછી જો આપણે આપણું પરમ કર્તવ્ય ચૂકી જઈએ અને માત્ર દેહ આશ્રિત આપણી પ્રવૃત્તિઓ ચાલુ રાખીએ તો એ કેટલું બધું દુઃખ ભરેલું કહી શકાય. ઘણીવાર મહાપુરુષો એમ કહે છે કે ભૌતિક સમૃદ્ધિની વચમાં આધ્યાત્મિક દરિદ્રતાનો પર્વ તમે ઉજવી રહ્યા છો. ભૌતિક સમૃદ્ધિ છે પણ આધ્યાત્મિક દરિદ્રતા છે. તો આ રીતે આત્મસિદ્ધિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આગળ ચાલતા નક્કી કરવું પડશે. એટલો જ મહત્વનો આ સંશોધિત થયેલો સ્વીકારેલો માર્ગ છે. પ્રભુ સાધન સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. પતંજલનું એક બહુ સુંદર વાક્ય છે, પ્રત્યવાય વિક્ષેપ નિવારણાર્થમ સાધના. આપણા પોતપોતાના જીવનમાં જે કંઈ પણ વિઘ્નો આવે, અપાયો આવે, સંકલેશ આવે, તૂટીઓ દેખાય, તેને દૂર કરવા માટે સાધના છે. પણ સાધના એ માત્ર પ્રભુની પાસે પહોંચવાનો આગળનો રંગમંડપ છે. સાધ્યને પ્રવેશ કરવું હશે તો ગર્ભદ્વારમાં જવું પડશે. 50 વર્ષ થયા રમણભાઈ, હું એક ખરેખર એક સંશોધનની દ્રષ્ટિએ વાત કરું છું કે આખા એ સંઘમાં આ સાધના માર્ગ, ઉપદેશ માર્ગની એટલી બધી વાત ઝીણવટ ભરેલી થઈ છે કે ધ્યાન માર્ગ, સાધ્ય માર્ગની જાણે કે આપણે ગૌણતા કરી બેઠેલા છીએ. તો એ સાધ્યને કેમ પ્રાપ્ત કરવું? પ્રભુ કૃપા સાધ્ય છે, તો કૃપાને કેવી રીતે પ્રાપ્ત કરવી? આ પ્રશ્ન આવશે જ બૌદ્ધિક સમાજ પાસે, પ્રબુદ્ધ લોકો પાસે. કૃપાને કેવી રીતે પ્રાપ્ત કરવી? એક વસ્તુ નક્કી માનજો કે 1 લાખ માંસ ખમણને પારણે માંસ ખમણ કરનાર પણ કાયાથી મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. એક શારીરિક તપ છે, એની અનુમોદના કરીએ, કરવું જ જોઈએ તપ. કેમ કે આ કાયાને જો સંયમમાં નહીં રાખીએ તો ઉપરનું ચડાણ જ થશે નહીં. પણ
એ શારીરિક તપ છે એને એના સ્તર ઉપર રાખો. એના પછી આ પ્રભુની વાતો જે કરીએ છીએ એ વાચસિક તપ છે, પણ એનું પણ એક સ્તર છે. એને એના કરતા વધારે મોટું મહત્વ ન અપાય. શારીરિક તપ, વાચસિક તપ અને બૌદ્ધિક તપ, આ ત્રીજું જે વિનય વિવેક પાખરીને આપણા જીવનની આખી મીમાંસા આપણે જોઈએ તો આ ત્રણ તપ તો આપણે કરીએ છીએ, પણ ત્રણે તપનું પર્યવસાન, એ ત્રણે તપ ક્યાં જઈને અટકે, ક્યાં જઈને વિરામ પામે? તો કહે છે કે પરિણામની વિશુદ્ધિ. પરિણામની વિશુદ્ધિ જો તમારા જીવનમાં હોય તો તમારે પછી તમારા જીવનમાં સાધના માટે વધારે ચિંતા કરવાની જરૂરત નથી. કૃપા કરીને બીજાના જીવનમાં પણ પોતે એ શું સાધના કરે છે એમાં ડોકિયું પણ કરતા નહીં. ડોન્ટ જજ અધર્સ બાય ધ થિંગ્સ દેટ દે આર ડુઈંગ. ભલે કરે, ખુશીથી કરે, એમાં કંઈ ના નથી કે આપણને, પણ એનેથી આપણે નાનમ અનુભવવાની જરૂરત નથી. પરિણામ વિશુદ્ધિ, મૈત્રી, વાત્સલ્ય, કરુણા, આ જે બધા ગુણો છે એ ગુણો જો આપણા જીવનમાં આવી ગયા, ધ ટેસ્ટ of religion is not religiousness, it is love. તમારા જીવનમાં તમે નિષ્પૃહ પ્રેમને કેટલો અભિવ્યક્ત કરો છો એના ઉપર જ આખું સાધનાનું ભંડાણ રહેલું છે. તો આવા સાધકને માટે ત્રણ આવશ્યકતા શાસ્ત્રોમાં કહી છે. સંક્ષિપ્તમાં સૂત્રાત્મક રીતે કહું છું, આના ઉપર તો ઘણા બધા આપણે વિશેષ વિશેષ અનુપ્રેક્ષાઓ કરી શકીએ, પણ આપને એક વ્યંગાવલોકન આપું છું કે કેવો પરિપૂર્ણ માર્ગ મારા ભગવાને આપણને આપેલો છે. ત્રણ વસ્તુઓની જરૂરત છે. કર્મયોગની ભાષા, અધ્યાત્મ માર્ગમાં રહેલો માનવી સમાજને માટે નકામો બનતો નથી. કર્મયોગની ભાષા, જ્ઞાન યોગનો તર્ક અને ધ્યાન યોગની જાણકારી, આ ત્રણે જ્યારે એક સાથે મળે છે ત્યારે મોક્ષ માર્ગ પ્રકાશિત બને છે. પ્રભુની કૃપા, ધ ગોડ ટચ, પ્રભુનો સ્પર્શ, આ નમસ્કાર મંત્રના અક્ષરોને જ્યારે ચેતનામાં લઈને નાભીમાં લઈ જાઓ છો ત્યારે થયા વગર રહેતો નથી. અને એના પણ ત્રણ સોપાન છે. પ્રાર્થના, પ્રાર્થના દ્વારા પ્રભુ સાથે અદ્વૈત સાધવાનું છે. એક બહુ આશ્ચર્યની વાત છે કે વોટ મેક્સ એ સક્સેસફુલ પ્રેયર, એના માટે જાણે કે આપણો સંઘ અનભિજ્ઞ છે. પ્રભુ પાસે કોઈ માગણી કરાય જ નહીં, કેમ કે પ્રભુ ગઈકાલે જે આપતા હતા એ આજે આપે છે અને એ આવતીકાલે આપવાના છે. યુ કેનોટ ઇન્ફ્લુઅન્સ ગોડ બાય પ્રેયર્સ. ભગવાનને તમે કોઈ લાગવગથી તમારા માટે કામ કરતા કરી નહીં શકો. માત્ર પ્રભુ ચેતનામાં તમે લયલીન બની જાઓ એ જ પર્યાપ્ત છે. એટલું બધું સુંદર ઉપનિષદનું વાક્ય છે કે ફર્સ્ટ દેર વોઝ ગોડ, ફ્રોમ વેર કેમ ધ વર્લ્ડ, એન્ડ ફ્રોમ દેર કેમ ધ વર્લ્ડ. પહેલા વિશુદ્ધ ચૈતન્ય હતું, એમાંથી શબ્દ આવ્યો અને શબ્દમાંથી આખું જગત પ્રકાશિત થયું. તો આ પ્રાર્થના શું છે? હાઉ, વોટ ઇઝ ધ ટેકનિક ઓફ એ સક્સેસફુલ પ્રેયર્સ? એના બે જ સોપાન સમજી લઈએ. ફરગેટ ધ પ્રોબ્લેમ્સ એન્ડ રિમેમ્બર ધ લોર્ડ. તમારા પ્રશ્નોને ભૂલીને માત્ર પ્રભુની સાથે અભેદ અને અદ્વૈત કરો અને જુઓ. એક વખત આ અદ્વૈત થશે એટલે પ્રભુનું જે છે એ તમારું બનશે. વોટ એવર બિલોંગ્સ ટુ ગોડ બિકમ્સ યોર ઓન પઝેશન. આ પ્રાર્થના છે. પ્રાર્થના દ્વારા, પ્રાર્થના એટલે નમસ્કાર મંત્રના અક્ષર, એ શ્રેષ્ઠ પ્રાર્થના છે. સદ્ભૂત ગુણોત્કીર્તન, યથાર્થ ક્રિયાનું ગત, પરમ સ્તુતિવાદ, અને પછી કહે છે યથેચ્છ ફલ પ્રસાદક. ભક્તામરના દસમા શ્લોકમાં કહે છે, હે ભગવાન,
કેટલી વાર ભક્તરાજ છે ને ભગવાનને ઓળંભો આપે, ભગવાનની સાથે આજીજીપૂર્વક વાત કરવાની જરૂરત નથી બહુ, ભગવાનની સાથે એવી વાત પણ થઈ શકે. એ ભગવાન, અમારા સંસારમાં નિયમ છે, સાંભળતું આ ભગવાન નહીં કે છો, આપને હું નથી કહેતો, અહીંયા બધા બેઠેલા ભગવાનને વિનંતી કરું છું કે આવી વાત છે, તમે સાંભળો કે સંસારમાં કોઈ વ્યક્તિ ધનિકની સેવા કરે તો ધનવાન બને, એમાં શું નવાઈ છે? એમ જો ભક્તરાજ તમારી ભક્તિ કરે અને તમારા જેવા ન બને તો તમે લાજશો. એ પ્રભુ, તમારી ભક્તિ કરું અને તમારા જેવો હું ન બનાવું તેમાં મને નુકસાન નથી, તમને નુકસાન છે. હું કહું છું કે જો આ પ્રાર્થના એક વખત આપણામાં જીવંત બની ગઈ તો એવરી વન પ્રેઝન્ટ હિયર ઓર હિયર આફ્ટર ઇઝ નથિંગ એલ્સ બટ એન એક્સટેન્શન નંબર ઓફ ગોડ. પ્રભુના બધા એક્સટેન્શન નંબર્સ છે, બધા આ પ્રભુનો એક્સટેન્શન નંબર્સ છે. પ્રભુ પોતે બધે આવી શકતા નથી, માટે આ દિવ્ય કુળને અહીંયા મોકલાવ્યું છે કે જ્યાં તું મારો ઇન્સ્ટ્રુમેન્ટ બનીને કામ કરજે. પણ આપણે દેહાધ્યાસને કારણે સ્વેચ્છાએ પ્રભુ સાથેની જુદાઈ રાખેલી છે. એક વખત જો આ પ્રભુ સાથેની એકતા થઈ જાય તો આવી પ્રાર્થના આપણા જીવનમાં આવે. નમસ્કાર મંત્રના અક્ષરોમાં માત્ર સમાઈ જાઉં, એના અર્થમાં જવાની જરૂરત નથી. પૂજા કોટી સમમ સ્તોત્ર, કોટી સ્તોત્ર સમમ જપ, કોટી જપ સમમ ધ્યાન, કોટી ધ્યાન સમમ લય. ઓહો, આ શ્લોકમાં તો બધું આપી દીધું છે, એક આખો એ માર્ગ આપી દીધો છે કે પૂજા અને સ્તોત્ર એ તો કરવા જ જોઈએ, કરીએ જ આપણે. અમારા ગુરુ મહારાજ તો કહેતા કે સવારના પોરમાં મંદિરમાં જઈને પ્રભુની પૂજા કરવી એ બરાબર છે, પણ દિવસ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિઓ તને મળે એમાં રહેલા વિશુદ્ધ ચૈતન્યને સ્વીકારીને એની સાથે તું જે પ્રસંગ પાડ એ મહાપૂજા છે. આ વ્યક્તિઓની સાથે હું જ્યારે મળું છું ત્યારે માત્ર શબ્દો દ્વારા આપના વિશુદ્ધ ચૈતન્યની હું મહાપૂજા કરું છું. આ જૈન ધર્મનો નિષ્કર્ષ છે, મહાપૂજા છે. અને એટલા માટે જ આ નમસ્કાર મંત્રના અક્ષરોની સાથે કોટી સમમ સ્તોત્ર જપને કહ્યો. અને જપ પછી ધ્યાન આવે છે. ધ્યાન એટલે શું? પ્રબુદ્ધ લોકોને આજે ધ્યાન માટેની એક જબરજસ્ત જિજ્ઞાસા રહેલી છે. તો આપણે ત્યાં કહે છે કે ધ્યાન એટલે જે કંઈ પણ તારું સ્વરૂપ છે એમાં ડૂબીને રહું, એ ધ્યાન છે. આ અક્ષરોમાં પાયાત પંચ નમસ્કૃતિ અક્ષરમયી સારાધના દેવતા, જાણે કે સાક્ષાત તું દેવની આરાધના કરે છે એ રીતે તારે ધ્યાન કરવાનું છે. તો આ આપણા જીવનમાં પ્રાપ્ત કરવા માટેનું ધ્યાન યોગ છે. અને પછી આવે છે લય યોગ. શબ્દ સામ્રાજ્યના વિસર્જન વગર આત્માનો અનુભવ થતો નથી. આપણે સદીઓથી શબ્દોની સાથે રહેવા ટેવાયેલા છીએ, મૌનનું વ્યાકરણ આપણને આવડતું નથી. યોગશાસ્ત્રના 8મા પ્રકાશમાં અમનસ્ક યોગની કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે વાત કરેલી છે. અમનસ્ક યોગ, જ્યાં મનનો લય આત્મામાં થઈ જાય અને આત્મા સ્વયં પોતે બહાર નીકળીને પોતાના કાર્યો કરે, આવું એક તત્વ એટલું સહેલાઈથી હથેળીમાં આપણને મળેલું છે. એ નમસ્કાર મંત્રનું શીલ આપણા જીવનમાં પ્રગટ થાય, એક દિવ્ય રૂપાંતરનો યોગ આ પૃથ્વી ઉપર ઉતરી રહ્યો છે. એ ડિવાઇન ફોર્સ હેવ ઓલરેડી એન્ટર્ડ ધ કોન્શિયસનેસ ઓફ ધ હ્યુમન કાઇન્ડ. એક દિવ્ય રૂપાંતર કે જેથી કરીને આ આયતન ભોગાયતનમાંથી મટીને ધર્માયતન બને, ધર્માયતનમાંથી બનીને આગળ ચાલીને પ્રજ્ઞાયતન બને, પ્રજ્ઞાયતનમાંથી યોગાયતન બને, યોગાયતનમાંથી દિવ્યાયતન બને, દેવાયતન બને અને છેવટે સિદ્ધાયતન બને.
एक एवी चेतना आ पृथ्वी पर आ रही है। थोड़ा स्तो लोग जोई छे हरमण भाई मने घणी वार एम थाय के आ आतंकवाद फैलावा संख्या आतंकवाद फैलावनारानी संख्या केटली अति अल्प एवी रीते आ प्रभुना जीवननो एक जे आह्लाद छे एनो आतंक फैलावा माटे आजे निर्णय करिए पर्युषण पर्व में। वी आर ऑलरेडी कमिटेड के भगवान ने अमारे अमारा द्वारा अभिव्यक्त करवा छे एना सिवायनू बीजू कोई ज कार्य न होई शके। अमारा विमलाबेन ठकार जे मारा अत्यंत पूज्य आराध्य गुरुणी छे ए घणीवार कहता के साधना मार्ग में जवू होय बहु आक्रो शब्द कहता था मने तो कहता था रमण भाई तो मारु स्वागत बहु सारा शब्दों थी करे पण एनी पासे जाऊं एटले हुं माथुं ढाळी दऊं छुं केम के ए कहे छे हजी करी शक्यो नथी। एणे शुं कीधुं के जो खरेखर आ मार्ग में तमारे आगळ जवू होय तो यू हेव टू बर्न द ब्रिजीज ऑफ ओल्ड कनेक्शन्स तमारा जूना संबंधों ने एक वक्त त्यां समाप्त करी दियो अने आ अमनस्क योग में तमे जाओ एक आखू नवुं ज विश्व तमारी पासे आवीने उत्पन्न थशे। साधना ह्यूमन एक्सेलन्स आपे छे साधना ह्यूमन एक्सेलन्स आपे छे जेना अहीं प्रतीको अहीं बैठेला छे पर ध्यान अने लय स्पिरिच्युअल एक्सेलन्स आपे छे एक आध्यात्मिक कुशलता आपे छे अने आध्यात्मिक कुशलता वगरनी जो मात्र मानवीय कुशलता ने आपणे साचवी राखशू तो एनो पण थाक लागशे कोईक वार थाक लागशे केम के काम अमाप छे अने जो एक वक्त आपणे केन्द्रस्थ थया नहीं होईए तो आपणा माटे आ मुश्किलीनो अवसर આવી શકશે। એટલા માટે જ આજના આ પર્યુષણ પર્વના પહેલા દિવસે હું તો આપને એક આહ્વાન કહો તો આહ્વાન અને દાવત કહો તો દાવત એક દેવયાન પંથ એ જર્ની ટુવર્ડ્સ ધ ડિવાઇન દેવયાન પંથના આપણે યાત્રિકો બનવું છે। કન્સિડર ધીસ ધીસ ઇઝ અ ફ્લાઇટ એસ્ટ્રોનોટ્સ ઓફ ધ ઇનર સ્કાય આપણે એક એવા દેવયાન પંથ ઉપર જવું છે કે જેથી જ્યાં જઈને એ પરમ ચેતનાને સ્પર્શીને આપણે નીચે આવી શકીએ। પ્રભુના અપત્ય બનવું છે પ્રભુને એમ થાય કે આ મારો દીકરો છે મારે એનું ધ્યાન રાખવું છે। આપણે આપણા બધા પરિવારોનું બહુ ધ્યાન રાખીએ છીએ અને અમારા જંબુવીજી મારા સાહેબ પ્રભુ મારું ધ્યાન રાખે પછી મેં કીધું હવે શું કરો છો તો કે હવે હું પ્રભુનું ધ્યાન રાખું છું। ઓહો હવે હું પ્રભુનું ધ્યાન રાખું છું આ શબ્દની પછવાડે આખા જીવનની ફિલસૂફી છે। શું છે તો કે અયમ મે હસ્તૌ ભગવાનઃ અમારા હાથ છે ને એ ભગવાનના છે। અયમ મે હસ્તૌ ભગવત્તરઃ ઓહો ભગવાન તારા કરતાં પણ મારા હાથ મોટા છે કેમ કે જો આ હાથ ન હોત તો તું ક્યાં પ્રગટ થવાનો હતો તું તો મોક્ષમાં હતો। આ જગતમાં પ્રગટ કરનાર હું છું અયમ મે હસ્તૌ વિશ્વ ભેષજ અમારા હાથ છે ને પ્રભુ ઔષધ બનીને જગતના જીવોને કામ કરી શકે છે। આ ઓળંબો છે કે ભક્ત કહે છે કે ભગવાન તારા મારા વગર તને ચાલશે નહીં અને આ સંસારમાં ભક્ત વગર ભગવાન એકલા પડી જાય એટલા માટે જ નક્કી કરું એવી એક ખુમારી એવો એક સ્ટેજ આવવો જોઈએ કે જ્યારે એમ લાગે કે ભગવાનને પણ એમ લાગે અને માટે જ ગીતામાં કહ્યું છે કે હું ભક્તનો કેદી છું ભક્તનો વ્યસની છું। આ સાધના માર્ગને ભૂલી જાઓ કૃપામાં આવી જાઓ કૃપામાં આવી જાઓ અને કામ થઈ જશે તમારું। એક ઉપદેશ માર્ગની સાથે આ આપણે તક જોડી શકા નથી અને એ નથી જોડી શકા એને કારણે જ આપણા જીવનમાં આ બધી આપત્તિઓ આવેલી છે। કર્મયોગની ભાષા આવો આત્મસિદ્ધ પુરુષ સંસારમાં કઈ રીતે રહે એની પણ બહુ સુંદર મીમાંસા આપેલી છે। કર્મયોગની ભાષા એટલે શું તો કે પિંડ સાથે સંયમ રાખે આ પિંડને ગમે ત્યાં વેચી નાખવા જેવું નથી। બહુ સુંદર વિનોબાજીનું વાક્ય છે કે જે અન્ન ખાય છે એ ભૂલે છે અન્ન એને ખાય છે
જે ભોગ ભોગવે છે એ માને છે કે હું ભોગ ભોગવું છું, પણ ભોગ તમને ભોગવે છે. તમારું આયુષ્ય હાથમાંથી ઝૂંટવી લે છે. પિંડ સાથે સંયમ, સાત વસ્તુઓ, નમોરી અંતાણમના પહેલા અક્ષરમાં સાત વસ્તુઓ, પિંડ સાથે સંયમ, પ્રકૃતિની અનુકંપા. આ ભારત વર્ષ વગર કોઈ શીખી નહીં શકે. ભગવાન મહાવીરે આ કહ્યું છે કે પ્રકૃતિ એ જીવરાશિ છે, મૂંગી જીવરાશિનો બળવો આજે આ પૃથ્વી ઉપર ચાલી રહ્યો છે, માટે પર્યાવરણ બગડેલું છે. પર્યાવરણ બગડ્યું એટલે શું? મૂંગી જીવરાશિ ઉપર માનવીથી થતા અત્યાચારો પર્યાવરણના સ્વરૂપમાં, વિકૃત સ્વરૂપમાં આપણી પાસે પ્રગટ થાય છે. પિંડ સાથે સંયમ, પ્રકૃતિ સાથે અનુકંપા, પીડિતો પ્રત્યે કરુણા. બહુ સુંદર મફત કાકાએ આ પત્રિકા આપી છે. અમે તો રાજકોટમાં શરૂ કરી દીધું છે. રાજકોટમાં તો અમે 25 લાખ રૂપિયા ભેગા કરવાના છીએ. એક અપવાસ વ્યક્તિ કરે 50 રૂપિયાનું તો ભોજન બચાવે જ છે. તો જેમ એ કોઈ ભૂખના માર્યા અપવાસ કરતા નથી, આપણે સ્વેચ્છાએ કરીએ છીએ, એ 25 રૂપિયા જો સાધર્મિક સહાયમાં આપો તો ઓહો, 50,000ની અમારી રાજકોટની વસ્તીમાં 25,000 ઉપવાસ થાય છે. અને એ અમે 50 રૂપિયા જો આપીએ, બહુ સુંદર રીતે ગઈકાલે નિર્ણય થયો, આજે બહુ આનંદ છે, ત્યારે આ તો બહુ મજાની વાત છે. પણ કે ન કરે એ ડબલ આપે, ન કરે એ ડબલ આપે. પ્રાણભાઈ, મારે તમારે ડબલ આપવા જોઈએ. હા, તમે અપવાસ કરે એ 50 આપે એ ચાલે, જોકે સ્વેચ્છાની વાત છે ને, એની પહોંચ નહીં, ભંડારમાં નાખો. શશિકાંતભાઈ રૂપિયો નાખે ને રમણભાઈ લાખ નાખે, એનો ભંડાર ભરાય, એ ભગવાનનું છે. કેટલી સુંદર વાત છે, વિચાર તો કરો. આવી આવી એક ચેતના ક્યાંથી મળી શકે? પીડિતો પ્રત્યે કરુણા, પરિચિતો સાથે મૈત્રી. પાછો ફરીથી જંબુવીજી મહારાજ સાહેબ આવે તો કે મારે જગતમાં કોઈ જીવની પ્રત્યે અમૈત્રી દુશ્મનાવટ શબ્દ ડિક્શનરીમાં વાંચ્યો છે, અમારા જીવનમાં નથી. ડિક્શનરીમાં છે, એનો અર્થ એક જ છે કે જીવ માત્રની સાથે મારી મૈત્રી. અને પછી પુરુષાર્થ ન્યાય સંપન્ન. આ જૈન દર્શનની બહુ મોટી વાત છે. મારા 50 વર્ષના વ્યવસાયિક અનુભવ પછી કહું છું કે અનિતિનું ધર્મ, અનિતેનું ધન કમાવાવાળી વ્યક્તિ 1 દશકાથી વધારે ટકી શકતી નથી, અને એને નીચે આવવું જ પડે છે. પુરુષાર્થ ન્યાય સંપન્ન. અને આગળની વાત આંચકો લાગે એવી છે, પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. જો આ કર્મયોગની ભાષા છે, કેમ કે પરિગ્રહમાં જો રહેશું તો આખું આયુષ્ય ખૂટી જશે. માટે ક્યાંક ને ક્યાંક, ક્યાંક તો અટકો, ક્યારેક તો અટકો. અમારા મહાત્માઓ કે કારણ કે એક વખત પરિગ્રહ તરફથી તમે ક્ષેત્રમાંથી મુક્ત થયા પછી તમારા માટે એક જબરજસ્ત મોટો માર્ગ શરૂ થાય છે, પરિગ્રહનું પરિમાણ. અને પ્રવચન અને પ્રશાસન, એની શુશ્રુષા, એની સેવા. ભગવાનનું વચન અને ભગવાનનું શાસન એ આજ્ઞા દ્વારા કરે, આ કર્મયોગની ભાષા થઈ. 7 વસ્તુઓ આવી ગઈ. પુનરુક્તિ કરતો નથી, પણ જોજો પર્યુષણ પર્વમાં કદાચ અપવાસ ન થાય, પણ પ્રકૃતિ પ્રત્યેની અનુકંપાનો અપવાસ તો એક દિવસ કરો. પરિગ્રહનો પરિમાણનો એકવાર તો નક્કી કરો. મારે ત્યાં એક એવી વ્યક્તિ છે કે બેસતા મહિને એની પેઢીમાં નક્કી કરીને ભગવાનના દર્શન કરીને જાય કે આજે જે કમાણી થાય એ પીડિતો માટે છે. તો ખબર નહીં પહેલા દિવસે એને કમાણી એટલી બધી વધે કે 29 દિવસ મેં એને કરું, આ તો મુશ્કેલી હતી, માટે શું કરવું? મેં તો કાંઈ નહીં, આપી દેવાના. તો હવે એ આમાંથી બીજા ફેરફાર ન થાય, પ્રતિજ્ઞા લીધેલી છે. બેસતો મહિનો આવે અને કે આજના દિવસની કમાણી પ્રભુ તારા માટે વાપરવી છે, તો બાકીના 29 દિવસ કરતાં અનેક ગણો વધી જાય આવો અનુભવ કરજો તમે. ત્યારે ખ્યાલમાં આવશે કે આ ભગવાને શાસન કેવું આપ્યું છે. તો કર્મયોગની ભાષા અને એની સાથે જ્ઞાન યોગનો તર્ક, એટલી જ જરૂરત છે. તો એ જ્ઞાન શું કરે છે કે નિજ સ્વરૂપ એ જીન સ્વરૂપ છે એ પ્રગટ કરી આપે છે. એક નિર્ભ્રાંત દર્શન મળે છે આપણને, નિર્ભ્રાંત દર્શન, નિર્મળ જ્ઞાન, નિષ્પાપ ચરિત્ર, નિસ્પૃહ તપ, નિસ્તરંગ મન,
निष्पंद काया अने निरामय ध्यान अज्ञान योग छे। आवो एक निर्भ्रांत दर्शन मळी जाय, निर्मल ज्ञान आवी जाय, निष्पाप चारित्र आवी जाय, तमने एम लागे कि आ जगत ना जे कोई पण श्रीमंतो छे एना करता मारी श्रीमंताई अनेक गणी वधी जाय छे। केम के आ जारे स्पर्श थाय छे त्यारे शुं बने छे, ही वर्क्स थ्रू यू, द गॉड कॉन्टेक्ट, प्रभुनो स्पर्श, एवरीथिंग इज पॉसिबल इफ देर इज गॉड टच। ભગવાનનો સ્પર્શ જેને પણ થયો છે એના માટે કોઈ જ અશક્ય નથી। અરે આગળ ચાલીને કહે છે કે એ પ્રેયર કેન કનેક્ટ મેન્સ સ્ટ્રેન્થ ટુ એ ટ્રાન્સેન્ડેન્ટલ ફોર્સ એન્ડ મિરેકલ બિકમ્સ એ કોમન રૂલ। માણસને જ્યારે આ પ્રાર્થના દ્વારા પ્રભુની સાથે સંપર્ક શરૂ થાય છે ત્યારે શું બને છે, તો કે એક ટ્રાન્સેન્ડેન્ટલ ફોર્સ, એક અંતરિક્ષમાંથી ઉતરતા એક શક્તિની સાથે એનો સંપર્ક બની જાય છે અને એને જીવનમાં સાક્ષાત જીવન મુક્તિનો આનંદ મળે છે। ચાર પ્રકારની મુક્તિ પ્રત્યેક વ્યક્તિ માટે આ જ ભાવમાં શક્ય છે। જીવન મુક્તિ એ કોઈ મરણ પછીની મરણોત્તર ક્રિયા નથી, આજ ભાવમાં જીવન મુક્તિનો એક આનંદ, એક પ્રસાદ, એક રોમાંચ ઉભા થઈ શકે એવી એક જીવન મુક્તિનો આનંદ છે। ચાર પ્રકારની મુક્તિની વાત કરેલી છે, બહુ સરળ ભાષામાં કરીને પૂરું કરીશ, સવા દસે પૂરું કરવાનું છે ને, પાંચ મિનિટ વધારે થાય તો વાંધો નથી, કંઈ 12 મહિને એકવાર બોલાવવાનું થાય છે। અને રમણભાઈની સાથે મારે ઝઘડો એ છે કે 25 વર્ષ ત્યાં બોલ બોલ કરો છો, દીક્ષા કેમ નથી લેતા? આ રમણભાઈ ખાનગીમાં મને કહે હો, પણ હવે શું થાય બીજું, આપણે બે એક જ, વી આર સેલિંગ ઇન ધ સેમ બોટ, બરાબર છે ને? હકીકતમાં તો આ છોડી દેવા જેવું છે, કાંઈ છે નહીં, કાંઈ આપણા દ્વારા પ્રભુ બોલે એ જ કામ છે, બીજું કાંઈ નથી। યદિ ઇચ્છેદ ભવદાવાગ્નિ સમુચ્છેદમ ક્ષણાદપી, આ યોગશાસ્ત્રમાં કહ્યું છે, એક આ ભવરૂપી દાવાગ્નિને એક ક્ષણ માત્રમાં તારે જો સમાવી દેવો હોય, તદા સ્મરિત આદિ મંત્રસ્ય વર્ણ સપ્તકમ આદિમમ, આ નમસ્કાર મંત્રના પહેલા 7 અક્ષરને તું માત્ર સ્મરણ કર, તદા સ્મરેત, ચિંતયત નથી કહ્યું, તદા સ્મરેત, તો કહે છે કે આ ભવ દાવાગ્નિ તને છૂટી જશે। ચાર પ્રકારની મુક્તિ, પેલી મુક્તિ છે સાલોક્ય મુક્તિ, જ્યારે નમસ્કાર મંત્રના અક્ષરો ચેતનામાં અભેદ થાય છે ત્યારે આપણે એક પ્રભુના લોકમાં પ્રવેશ કરીએ છીએ, વી એન્ટર ઇન ટુ એ ડિફરન્ટ કિંગડમ, પ્રભુના રાજ્યમાં આપણો પ્રવેશ થાય છે, સાલોક્ય મુક્તિ। અને પછી આવે છે સામીપ્ય મુક્તિ, સામીપ્ય એટલે જાણે કે પ્રભુ મારી નજર સમક્ષ છે એમ મને લાગે, મારું ને પ્રભુનું અંતર હવે વધારે નથી। અને પછી આવે છે સારૂપ્ય મુક્તિ, પ્રભુના દર્શન કરું અને મને એમ લાગે કે મારા વિસ્મરાયેલા સ્વરૂપના હું દર્શન કરું છું। આ 4 અંગમાં કહ્યું છે, પહેલાં કહ્યું છે કે જેને તું હણે છે તે તું છે, અને પછી ભગવાન ખૂબ ગુહ્યાતી ગુહ્ય વાત હંમેશા કાનમાં કહેવાય, આ માઇકમાં ન કહેવાય પણ છતાંય કહેવી પડે, ભગવાન શું કહે છે ખબર છે? પહેલાં કહે છે જેને તું હણે છે તે તું છે, અને પછી રમણભાઈ કહું ખાનગીમાં છે પણ કહી દઉં, બરાબર છે, શું? જેને તું નમે છે તે તું છે, જેને તું નમે છે તે તું છે, સારૂપ્ય મુક્તિ, અને છેવટે સાયુજ્ય મુક્તિ। આ 4 પ્રકારની મુક્તિ નમસ્કાર મંત્રના આરાધકના જીવનમાં હથેળીમાં રહેલી છે। બહુ જ સાદી ભાષામાં તમને ઉતરી જાય એ રીતે વાત કરીને આપણે વિસર્જિત થવું છે। સાલોક્ય મુક્તિ એટલે શું? નામ લેવાથી નજરે ચડે, ત્યાંથી કોઈ માણસ વ્યક્તિ આવતી હોય અને આપણે બૂમ પાડીએ કે ભાઈ, તો કે ભાઈ મને કોણે બોલાવ્યો,
तो भगवान नु नाम लियो एटले भगवान जो कि भाई मने कोने याद कर्यो। नाम लेवाथी सालोक्य मुक्ति, नाम लेवाथी नजरे चढ़े अने गुण गावाथी नजीक आवे। कोईनी साथे नजीक आवू होय तो एनो गुण केवा जोईए, एना अवगुण न केवा जोईए, पाछळ पण न केवा जोईए पण आगळ न केवा जोईए। नाम लेवाथी नजरे चढ़े, गुण गावाथी नजीक आवे, आज्ञा पालन थी निज स्वरूप बनाए अने ध्यान थी निज समद बनाए। आचार मुक्ति आपने नमस्कार मंत्री आराधना में मड़ेली है। एक स्पिरिचुअल एक्सलेंस नु कार्य आपने सहयात्री तरीके जीवन में करवानो छे। What the world needs today is a creative minority। तारा बेने बहुत सुंदर बात करी, अशुभ गमे तेटलू पण होय ए शुभ ने उल्लंघी शकतु नथी। ओहो, जगतनी बधीज नदीओ समुद्र में जाए पर समुद्र में कोई दिवस भरती आवती नथी, समुद्र पोतानी माजा मुकतो नथी। एम आपणे पण आ दिव्यता ने जीवन में स्वीकारीने वॉट इज रिक्वायर्ड इज ए क्रिएटिव माइनॉरिटी, एक प्रयोग विरोनी जमात जोईए छीए कि जे सामूहिक नमस्कार मंत्रना जप द्वारा शुद्धिकरण करे समाजनो। बे दिवस पहला ज रमण ओला महर्षि केवा महर्षि रम नहीं बीजा ओला जरे फॉरिन महेश योगी ए लिख्यु छे कि आई वोन्ट टू बिल्ड 3000 पैलेसीज ऑफ पीस। અને મારે નક્કી જ કરવું છે કે આવું થઈ શકે। હું કહું છું કે એવરીબડી ઇઝ એ પેલેસ ઓફ પીસ હિયર। આ 1 કરોડ જૈન છે ને, 1 કરોડ જૈન પાસે જગતને શાંતિ દેવા માટેની શક્યતા પૂરેપૂરી રહેલી છે, પણ આપણે ભેગા થતા નથી। સૌ પોતપોતાના સલામત કુંડાળામાં વર્ષો પછી વર્ષો વિતાવે છે, એની સ્મૃતિ અંકો બહાર પાડે છે અને એકબીજાને ધન્ય કરીને વિખરાઈ જાય છે। અરે ભાઈ, આ કળિયુગમાં આ જૈન ધર્મ પાસે એક અદ્ભુત શક્તિ જે રહેલી છે તેને દેવા માટે એક પ્રયોગ વીરોની જમાત જોઈએ છીએ। આવું જો નમસ્કાર મંત્રનું આરાધન આપણા જીવનમાં થાય તો વર્તમાન કાળને ઉલ્લંઘી જવા માટે શક્તિઓ પર્યાપ્ત પ્રમાણમાં આપણી પાસે રહેશે। ઇદમ શરીરમ દેવ વીણા, આ શરીર છે ને, શરીર એ દેવ વીણા છે। આમાંથી કોઈ બસુરો અવાજ નીકળે તો એના તાર સરખા કરવા પડે। સાધુની સંગતિનો સા, કોઈ સંગીતકાર તો બધા વયા ગયા 8:30 વાગે, સા કેવું આનું સારેગમ પધની કઈ છે આ દેવ વીણાની, તો કે સાધુની સંગતિનો સા, ભગવાનની પ્રવચનમાં રતિનો ર, ગુરુ તરફ ગતિનો ગ, શાસ્ત્રોમાં મતિનો મ, પરોપકાર તરફ પ્રીતિનો પ, ધર્મની ધૃતિનો ધ અને વ્યવસાયમાં નીતિનો ન, આ સંગીત આપણે બોલવાનું છે। ઇદમ શરીરમ દેવ વીણા, અને આ દેવ વીણા જ્યારે વિશ્વ વીણાની સાથે એક બને છે ત્યારે તારથી તાર મળે છે, ત્યારે એક અદ્ભુત એવું દિવ્ય સંગીત જે અહીં ચાલી રહ્યું છે એ આપણને સંભળાય છે। રામ હમારા હમકો જપે મેં બેઠ રહું વિશ્રામ, અહીં એક અનાહત નાદ ચાલી રહ્યો છે। એ નાદ એક આપણને એવા દેવ્યાન પંથ ઉપર લઈ જાય છે કે જેથી કરીને આપણે શાંતિથી બેસીને પ્રભુ જે કાર્ય આપે તે કરવાના છે। આપના સૌના ચરણમાં ખૂબ સપ્રેમ આ સ્વાધ્યાય મૂકેલો છે। મારી એકમાત્ર અપેક્ષા છે, જીવનની ઢળતી સાંજમાં હું છું અને આ સંઘની પાસે આ નમસ્કાર મંત્રનું શીલ જો એક વખત પ્રગટ થઈ જાય તો ન ધારેલી એવી પરિવર્તન આપણે લાવી શકીએ એમ છીએ। આપણે સૌ આ પર્વ દરમિયાન જે શ્રવણ માંગલ્યનું પર્વ છે, જે શ્રવણ માંગલ્યનું પર્વ છે એ પર્વમાં સાથે રહીને
सहयात्रीओ बनीने आ जैन धर्मनी पुष्टि करिए अने आपणे सौ एक बीजाने पोषक बनीए ए भावना साथे मारो स्वाध्याय अहीं विसर्जित करू छू। ओम शांति शांति शांति। एक नमस्कार मंत्र बोलशू साथे साथे बोलशो बधा ऑडियंसमां बोली शके ने करीने पूरू करिए जेथी करीने ए अक्षरोनी साथे ज आपणे छूटा पड़शू। ओ मंगलकर्णं नमो नमः। आमा कोई संगीतकार नहीं हो गड़ू पूरेपूरू बोलजो कोई आमा टेस्ट नहीं कहीं। मंगलकर्णं नमो नमः। भवदुःखहरणं नमो नमः। ॐ नमो अरिहन्ताणं। भवजलतरणं नमो नमः। शिवसुखदायं नमो नमः। ॐ नमो सिद्धाणं। कलिमलदहनं नमो नमः। पापं शमनं नमो नमः। ॐ नमो आयरियाणं। कंठे धरणं नमो नमः। उवसगहरणं नमो नमः। ॐ नमो युवज्झायाणं। जिनव्रतधरणं नमो नमः। जिनाग्नसेवं नमो नमः। ॐ नमो लोये सौ सहुणं। एषो पञ्च नमोकारो। सव पावपणासनो। मंगलाणं च सौवेसिं। परमं हवये मंगलम्।